બગસરા નગરપાલિકા પ્રમુખનો અધિનિયમ વિરુદ્ધ ઠરાવ નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન ડીબડિયાના ઠરાવથી વિવાદ સર્જાયો છે મહિલા સભ્યોના પતિઓ વહીવટ કરી શકે તે માટે ઠરાવ જાહેર કર્યો છે સર્ક્યુલર બાદ વિવાદ થતા પાલિકા પ્રમુખના પતિએ બચાવ કર્યો છે મહિલા સભ્યોના લોહીના સંબંધ ધરાવતા વ્યક્તિઓ હાજર રહી શકે તેવો ઠરાવ છે પાલિકા પ્રમુખના પતિએ ઠરાવને લઈને નિવેદન આપ્યું છે નિયમ પ્રમાણે ગમે તેવો ઠરાવ કરી શકાય છે મહિલા જેનું નામ સૂચવે તે વ્યક્તિ પ્રતિનિધિ તરીકે હાજર રહી શકે છે એ સર્ક્યુલર ઠરાવમાં એવું છે કે બગસરા નગરપાલિકાની સાધારણ સભા હોય ને તો એ સાધારણ સભામાં અનેક જાતના મુદ્દા હોય વિકાસના મુદ્દા હોય કોઈ કોમ્પ્લિકેટેડ મુદ્દા હોય કોઈ ગવર્મેન્ટના મુદ્દા હોય એવા મુદ્દા ચર્ચા કરવા માટે હોય છે પણ નગરપાલિકા જયારે બે વર્ષથી અમે જોઈ છે હરેક મિટિંગમાં હજી મુદ્દાની ચર્ચા થાય પહેલા વિપક્ષના સભ્યો મોબાઈલ હાથમાં લઈને શૂટિંગ કરવા માંડે છે ફેસબુક ઉપર લાઈવ કરવા માંડે છે કોઈ ચર્ચાનો અવકાશ રહેવા દેતા નથી એટલે અમે જયારે પ્રમુખ તરીકે આવ્યા ત્યારે નગરપાલિકા અધિનિયમમાં 51 નીચે એવી જોગવાઈ છે કે સાધારણ સભાના અધ્યક્ષ નગરપાલિકાના પ્રથમ નાગરિક હોય પ્રમુખ હોય તો પ્રમુખ ગમે એવો ઠરાવ કરી શકે સાધારણ સભામાં શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એવા ઠરાવો થઈ શકે અંગેતા જો આ ઠરાવ કોઈને ખોટો લાગતો હોય તો મુખ્ય અધિકારી તરીકે આ ઠરાવ 298 મુજબ ચેલેન્જ પણ કરી શકે એ ભાવનગર કમિશનર કલેક્ટર સાહેબ જે પણ કઈ આદેશ કરે એનું પાલન અમારે કરવું પડે સંવાદદાતા દિલીપ જીરુકા ફોનલાઇન પર જોડાયા છે દિલીપ અમરેલીની બગસરા નગરપાલિકા પ્રમુખનો જે અધિનિયમ વિરુદ્ધ ઠરાવ છે તેને લઈને વિવાદ સર્જાયો છે શું વિગત પાલિકા દ્વારા અધિનિયમ વિરુદ્ધનો ઠરાવ બહાર પાડવામાં આવ્યો સર્ક્યુલર ઠરાવ થયો છે અહીં પાલિકાના સદસ્યોના પતિદેવો અહીં વહીવટ કરી રહ્યા છે તે માટેનો આ સર્ક્યુલર ઠરાવ પાલિકાના જે અધિકારીઓ છે એમને બહાર પાડ્યો છે ત્યારે એક તરફ મહિલા અનામતની વાત થઈ રહી છે ત્યારે પાલિકા પ્રમુખનો આ વિચિત્ર ઠરાવથી હાલ કુતુલ સર્જાયું છે મહિલાનો હક છીનવાઈ જાય એવા તમામ ઠરાવ સામે પાલિકા પ્રમુખ દ્વારા હાલ લૂલો બચાવ કરાયો છે જી બિલકુલ દિલીપ જાણકારી બદલ આપનો આભાર તો જ પ્રકારે હાલ તો નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન ડીબડિયાના ઠરાવથી વિવાદ સર્જાયો છે સર્ક્યુલર બાદ વિવાદ થતા પાલિકા પ્રમુખના પતિએ બચાવ કરવાનો પણ પ્રયત્ન કર્યો મહિલા સભ્યોના લોહીના સંબંધ ધરાવતા વ્યક્તિઓ હાજર રહી શકે તેવી વાત કરી પાલિકા પ્રમુખના પતિને ઠરાવને લઈને નિવેદન આપ્યું છે નિયમ પ્રમાણે ગમે તેવો ઠરાવ કરી શકાય છે તો વિપક્ષ નેતા જમલ સરવૈયા આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં સૌથી પહેલા તો અવારનવાર જે આ પ્રકારના કિસ્સાઓ બનતા હોય છે નગરપાલિકાના જે પ્રમુખ હોય છે પોતે જે ચાર્જ સંભાળવાનો હોય છે તેને બદલે તે તેમના પતિ હોય છે તે કાર્યભાર સંભાળતા હોય છે અને ફરી એક વખત આ વિવાદ સર્જાયો છે શું કહેશો આપ અત્યારે નગરપાલિકાના ચૂંટાયેલા જે કોઈ પ્રતિનિધિ હોય એને જ કરવાનો હોય અને આ લોકોએ ખરાબ એવો કીધું કે લોહીના સંબંધમાં આમાં ક્યાંય આખા ગુજરાતમાં કે આખા ભારતમાં લોહીના સંબંધ ક્યાંય છે ને આવું હકમતા ન હોય અને આ અયોગ્ય છે અને બીજું કે આ અંદર પ્રતિબંધ મૂક્યો છે કે એને આવા નહીં દેવાના મોબાઈલ માટે પ્રતિબંધ મૂક્યો છે હું વ્યાજબી છે અને મોબાઈલથી મારો અધિકાર છે બિલકુલ તો પછી વારંવાર આ પ્રકારે શા કારણે કરવામાં આવે છે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે અનેક વખત ઠપકો પણ આપવામાં આવ્યો છે કે જે પ્રમુખ છે તે જ પોતાનો કાર્યભાર સંભાળે તો પછી તેમના પતિ શા કારણે આ બધો કાર્યભાર સંભાળી રહ્યા છે સાહેબ આ પ્રમુખ અત્યારે બિલા છે એના પતિ દેવોને પોતે કારોબાર અટકાવે છે અને એને જઈને જો આ નહીં તો ઠરાવ કરી શકે એમ કહેતા હોય કે આ લોહીને રિવેટ લખાય છે મોબાઈલ લાવો પછી એને જે તમે સત્તાના દોરે અંદર જઈને ઠરાવ કરી નાખો કે આપણું બધા વેચી નાખવું તમે અંદર જઈને આવું કરી નાખો આવો ઠરાવ કરો હશે કે આપણું બધા વેચી નાખે એને સત્તા આપી દીધી એટલે હું એને જેલમાં ઠરાવ કરવાના લોકશાહીનું ખૂન કરવાનું બિલકુલ જમલભાઈ જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો ત્યારબાદ પાલિકા પ્રમુખના પતિએ બચાવ કરવાનો પણ પ્રયત્ન કર્યો લોહીના સંબંધ હોય તો તે સંભાળી શકે છે તેવી પણ ક્યાંક વાત સામે આવી છે આ લોકોને વિપક્ષ ચાર્ગે વગેરેની પૈસા કાંઈ નથી અમે એમ કરીને ક્યાંથી ખિસ્સા ભરાય એટલે અને દેશમાં ઠરાવ કરે છે અને હું જ્યાં આ બોર્ડમાંથી લાય કરું છું એ પબ્લિક માટે લાય કરું પબ્લિકે દેખાવ માટે લાય કરું છું હું ખોટું તો કઈ નથી કરું નથી ખરાબ બોલતો એ નથી કઈ બીજું કહેતું એ નથી કઈ વિપક્ષ અડચણ નથી રાખતો એ લોકોને પોતાની મનમાં ની હત્તા હોય છે પોતાની એને શાસન કરતા નથી આવડતું એટલે ભાગવા મને છે
बिल्कुल 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 जमाल भाई, आप हमारी साथे छोड़ाया बातचीत करी ते बदल आपनो आभार। तो एवी बढ़िया हाल तो प्रमुख ना पति अपनी साथे फोन लाइन पर जोड़ाया छे। अपनी साथे हूँ बात करू के जे प्रकारे आ समग्र मुद्दों सामे आव्यो छे एवुं लोकोनुं कहेवुं छे, आक्षेप पण करवामां आव्यो छे ने अपना जे पत्नी छे तेमना द्वारा जे प्रमुख द्वारा जे अधिनियम विरुद्ध जे ठराव करवामां आव्यो छे, विवाद सर्जायो छे, लोकोमां रोष पण छे, शुं कहेशो? नियम विरुद्ध ठराव कोई जातनो छे नहीं। पहेला तो नगरपालिकाना प्रमुख होय ने ठराव कोई पण करी शके, पण आ ठराव करवानो एक ज हेतु छे बेन, એ 2.5 વર્ષની અંદર નગરપાલિકાના જેટલા ભાજપે વિકાસના કામ કર્યા છે ને, એ લોકો સુધી આ લોકો નેગેટિવ લઈને રખડે છે, મોબાઈલ ઓનલાઈન કરીને અને મીટિંગમાં હલ્લા બોલા કરે છે। 8 કોંગ્રેસના સભ્યો હોવા છતાં એ કોંગ્રેસના બધા મિત્રો 40-45 જણા મીટિંગમાં આવે છે, બગસરામાં કોઈ હજી ના નથી પાડતું। એટલે અમે એવું નક્કી કર્યું કે આપણે નવું જ કરીએ, ઓનલાઈન થાય નહીં અને મીટિંગ શાંતિથી હાલે ને બધા મુદ્દા ઉપર સભ્યો ચર્ચા કરે। बिल्कुल, परंतु अवारनवार आ प्रकार की प्रॉब्लम समस्याओ थे, जयरे प्रमुख पत्नी हो तो पी पति शा कारण वहीवट संभाले? तो पति क्या वहीवट करे, प्रमुख वहीवट करते, पति क्या वहीवट करे? परंतु जे प्रकार रजूआत तो कर विपक्ष ना लोगों ने बगसरा नगरपालिका कब्जे करवा माटे तनतोड मेहनत करे छे, पण आ बगसरा नी साणी जनता कोई दी कांग्रेस ने बहुमती आपी नथी, एटले ईने बधे आ खोटा खोटा प्रश्न उभा करी अने आवुं बधुं वातावरण ढोळवानो प्रयत्न करे। बिल्कुल, वीटीवी न्यूज साथे जोडाया ते बदल आपनो आभार।